અરવલ્લી જિલ્લામાં એલસીબી પોલીસે શુક્રવારે સવારે દારૂ ભરેલી આઈસર ટ્રક ઝડપી પાડી, જેમાં દારૂ ભરેલા ટ્રકમાંથી અરવલ્લી એલસીબીમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ જ કારમાં દારૂનું કટિંગ કરી કારમાં 1.20 લાખનો દારૂ ભરી સગેવગે કરી રહ્યા હતા અને કારનું પાયલોટિંગ વહીવટદાર કરી રહ્યો હોવાનું જાગૃત નાગરિકના ધ્યાને આવતા ચોકી ઉઠ્યો હતો અને દારૂ ભરેલી કારનો પીછો કરતા કાર ચાલકને જાણ થતા ફૂલ સ્પીડે કાર હંકારી કાર કેશાપુર ગામની સીમમાં રોડ સાઇડ પલટી ગઈ હતી, જેના કારણે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને આ સમગ્ર ઘટનાના પગલે મોડાસા રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કારમાં દારૂનું સગેવગે કરનાર ખુદ ખાખી જ હોવાનું બહાર આવતા પોલીસ બેડામાં હડકંપ મચ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ જિલ્લા પોલીસ વડા સંજય ખરાતને થતા રૂરલ પોલીસને કોઈ પણ પ્રકારની શેર શરમ રાખ્યા વગર પોલીસ કર્મચારીઓ સંડોવાયેલ હોય તો તેમની સામે નામજોગ ફરિયાદ દાખલ કરવા અને નિષ્પક્ષ તપાસના આદેશ આપી દીધા હતા અને મોડાસા રૂરલ પોલીસે અરવલ્લી એલસીબી પોલીસના બે કર્મીઓ ઇમરાન શેખ અને પ્રમોદ પંડ્યા તથા અન્ય એક શખ્સ શાહરૂખ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજરોજ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની અદમાં અરવલ્લી જિલ્લા એલસીબી ટીમ દ્વારા ગુજરાતમાં ગેરકાયદેસર પ્રોહિબિશનની એક્ટિવિટી અટકાવવાના ભાગરૂપે એક ઈસમ રિંકુ કિતાબસિંહ ચૌધરી, મૂળ રહે પીપલી થાણા પાલી અલીગઢ યુપી, જે એક આઈશર ગાડીમાં મોટા પ્રમાણમાં દારૂની હેરફેર ગુજરાતમાં કરતો હોય તેવી બાતમીના આધારે એલસીબી ટીમે તેને પેટ્રોલિંગ દરમિયાન પકડેલ, જેની પાસેથી એક આઈશર ગાડી તથા ગાડીની સાથે કુલ 234 પેટી બોટલો, ક્વાર્ટર તથા બિયરના ટીન, જેની કુલ કિંમત 14,41,200 ને કબજે કરેલ છે અને જેના વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરી હાલ તેને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે વધુની પૂછપરછ માટે રાખેલ છે. આની સાથે જે દારૂને કબજે કરવામાં આવેલ તે દારૂની અંદરથી જે મુદ્દામાલ છે પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલો તેની અંદરથી લગભગ આશરે 10 પેટી જેવો દારૂ જે અરવલ્લી પોલીસના બે માણસો ઇમરાન ખાન નજામિયા શેખ તથા પ્રમોદભાઈ સુખદેવભાઈ પંડ્યા અને સાથે શાહરૂખ નામનો એક ખાનગી વ્યક્તિ, જે લોકો એક હ્યુન્ડાઈ એસેન્ટ ગાડીમાં આ પકડાયેલા દારૂની હેરફેર કરતા પકડવામાં આવેલ છે, તેમની અટક કરવામાં આવેલ છે, તેમના વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. આગળ જેના પણ નામ ખુલશે તેમના વિરુદ્ધ પૂરેપૂરી કાર્યવાહી કરવામાં આવશે અને હાલ આ ગુનાની તપાસ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ચાલુ છે. ઓફિસમાંથી દારૂ પકડાયો એવું કોઈ ચોક્કસ પેલું નથી, પણ અમને મળેલ બાતમીના આધારે અમારા તરફથી જે પણ દારૂની હેરફેર પોલીસના માણસો દ્વારા થયેલી છે તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી આગળ બીજે ક્યાં ક્યાં આના વધારાનો દારૂ પહોંચાડવામાં આવેલો છે અથવા એની હેરફેર કરવામાં આવેલી છે એના અનુસંધાને તપાસ ચાલુ છે. આગળ જે પણ માણસોનું નામ ખુલશે અથવા તો વધારાનો દારૂ હેરફેર થયેલો હશે તેમના વિરુદ્ધ પૂરેપૂરી કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, આ એલસીબી જે દારૂ સવારે જે ગાડીમાં પકડ્યો હતો એ દારૂમાંથી જ આ જે ગાડીની અંદર દારૂ ભરવામાં આવ્યો હતો? હા, અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ અમને એવું જ ત્યાં આવ્યું છે. સવારે જે એલસીબીની ટીમ દ્વારા જે દારૂ પકડવામાં આવ્યો એમાંથી જ આ દારૂનો થોડો ઘણો જે ભાગ છે એ કાઢી લેવામાં આવ્યો એવું છે. સીસીટીવી ફૂટેજ માટે ઓલરેડી જાણ કરી દેવામાં આવી છે, જે પણ આવ્યો છે એમને કહી દેવામાં આવેલું છે કે તપાસમાં કોઈ ચૂક ના રહી જાય એના માટે સીસીટીવી કબજે લઈ લેવાય જેથી આગળ જતા તપાસ. સર, બીજા કચેરીમાં કેટલા પેટી સંતાડવામાં આવી હતી, કે ક્યાંથી મળી અને કેટલી પેટી મળી? કચેરીમાં કોઈ સંતાડવામાં આવી હોય એવું અમને ધ્યાનમાં નથી આવ્યું. એક એક કરીને
જે કચેરીમાં જે વાત એવી મળેલી કે ભાઈ કચેરીમાં અમુક અંશે જે દારૂનો જે ભાગ કાઢી લેવામાં આવેલો, એ છુપાવવામાં આવેલો છે, તો એ અનુસંધાને મોડાસા ટાઉન સબ ઇન્સ્પેક્ટરને તપાસ આપી અને તેની વધુ આગળ તપાસ કરવા માટે એમને સૂચના કરેલી છે. આગળ જે પણ જે પણ તપાસમાં મળી આવશે અથવા જેટલો પણ મુદ્દામાલ મળશે તેમના બાબતે તમને જાણ કરવામાં આવશે. સર, એલસીબી પીઆઈ સામે કોઈ ફરિયાદ થશે? તપાસમાં મેં તમને કીધું એમ, જેનું પણ નામ ખુલશે, કોઈ પણ એલસીબી પીઆઈ હોય અથવા બીજું કોઈ પણ, એમના વિરુદ્ધ પૂરેપૂરી કાર્યવાહી કરવામાં આવશે. વૈભવ રાઠોડ, કેટીવી ન્યૂઝ, અરવલ્લી.